હવે આગળ વાત કરીએ તો ભરૂચના આમોદના ધી આછોડ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ યોજાયો. ભરૂચના આમોદના આછોડ સ્થિત આછોડ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમત ગમત અધિકારી ભરૂચ દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની આમોદ તાલુકાની રમતનું આયોજન ધી આછોડ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. શાળાકીય રમતોત્સવ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સની રમતો અંડર 14, 17, 19 વિભાગમાં ભાઈઓ અને બહેનો માટે રાખવામાં આવી હતી. શાળાકીય રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબીર પટેલ સાહેબ, બીઆરસી આસિફ પટેલ સાહેબ, આમોદ તાલુકાના તમામ વ્યાયામ શિક્ષકો અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્ય ઉસ્માન સુતરિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જેમાં રમત દ્વારા વિદ્યાર્થીઓના તન અને મનની તંદુરસ્તી સાથે સર્વાંગી વિકાસ થાય તે બાબત ઉપર વિશેષ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત ખેલાડીઓને રમતોમાં ઉત્તમ કૌશલ્ય દર્શાવી ઉત્તરોત્તર પ્રગતિ કરી ઓલિમ્પિક સુધી પહોંચી ભારતનું નામ રોશન કરે તે કરવા આહ્વાન કર્યું હતું. બીઆરસી આસિફ પટેલ હોલ હાલમાં ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતે મેળવેલ મેડલની યાદ અપાવી વિદ્યાર્થીઓને પણ રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ વધારવા માર્ગદર્શક સૂચનો કર્યા હતા. વિવિધ રમતોની શરૂઆત આમોદ તાલુકા ટીપીઓ સબીર પટેલ ટોસ ઉસારીને કરી હતી. કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સની રમતોમાં આમોદ તાલુકાના મોટાભાગની શાળાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહી પોતાનું સુંદર કૌશલ્ય દ્વારા વિવિધ રમતોમાં ખેલદિલીપૂર્વક રમત રમી પોતાની ટીમને જીતાવવા પ્રયત્નો કર્યા હતા. વિવિધ વિભાગની વિવિધ રમતોમાં અલગ અલગ શાળાની ટીમો વિજેતા બની હતી. રમતના અંતે દરેક રમતોમાં કૌશલ્યપૂર્ણ ખેલાડીઓની પસંદગી કરી આમોદ તાલુકાની ટીમો બનાવી હતી, જે ટીમો જિલ્લા કક્ષાએ આમોદનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ રમતોમાં ટેકનિકલ ઓફિસર્સ તરીકે વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકોએ ખૂબ જ સુંદર રીતે પંચ કાર્ય પૂર્ણ કર્યું હતું અને પરિણામ પણ તૈયાર કર્યું હતું. શાળાના આચાર્ય અને આમોદ તાલુકાના રમત ગમત કન્વીનર ઉસ્માન સુતારિયાએ તમામ વ્યાયામ શિક્ષક મિત્રો અને રમત ગમતમાં સાથ આપનાર તમામ અધિકારીઓ, શિક્ષકો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ જિલ્લા રમત ગમત અધિકારી રાજન ગોહિલે ધી આછોડ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય ઉસ્માન સુત્રિયાન અભિનંદન પાઠવ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.